નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું નિલેશ કનારા. લોકફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. 15મી ઓગસ્ટે નારી શક્તિ સાદિયા મલિકનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સન્માન. બાબરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને અપાયું આવેદન પત્ર. આટકોટના કોઠી ગામે ગાંઠિયા નામનું પશુ રોગ ફાટી નીકળતા 135 પશુઓના મોત. સમાચારમાં ફરી આપનું સ્વાગત છે. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. બાબરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને પાઠવવામાં આવ્યું આવેદન પત્ર. બાબરા કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો, જેવા કે ખેડૂતોને વીમા મળેલા નથી, તેમજ દરેક તાલુકા અને ગામડાઓમાં એકને ગોળ તો બીજાને ખોળ જેવી સ્થિતિ છે, ત્યારે ખેડૂતોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. બાબરા તાલુકો ગામ સમાડી ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની મારી જવાબદારી છે. ખેડૂતને ખેતર માપવામાં સેટેલાઇટથી ખેતર માપવામાં નાના મોટા થઈ ગયા છે. સરકાર શરીને આંખ ઉગાડે, ખેડૂતને ડખા થાય એટલે હવે માપણી કરવા માટે અધિકારીઓને હારે રાખી ખેડૂતને બોલાવી અને માપણી કરવાની છે. પછી કે છે વીમા ગામોગામ જુદા અને બિન પીત અને પીત એ મને પાડી દો કે પીત એટલે શું કહેવાય અને નો બિન પીત શું કહેવાય, તો એને વીમો કઈ રીતે પાણી બિન પીત લખ્યો એટલે વરસાદ ભરી ગયો કાંઈ સિસાય છે. ખેડૂતને મામા બનાવે છે કંપનીઓ, સરકારને ધ્યાન દોરવાનું છે. ખેડૂતનો અન્યાય થાય, કિસાન સંઘ આજ ક્યારેય બંધ નહીં થાય અને લડી લે. ગામડામાં જમીન રીસર્વે થયેલું છે. જમીન રીસર્વેમાં જે ગોટાળા થયા છે, 1953માં ભારત સરકારે ગુજરાત સરકારે માપણી કરાવી હતી, તેના કરતાં અત્યારે સેટેલાઇટમાં વધારે ગોટાળા થયા. નાના ખેતર મોટા થઈ ગયા, મોટા નાના થઈ ગયા, અને ખેડૂતોને પણ ખબર નથી કે અમારે ખેતરની માપણી કરી ગયા. તો હકીકત અમારા તાલુકાના દરેક ગામડામાં ફરી માપણી થવી જોઈએ અને યોગ્ય અધિકારી લઈ માપણી કરવી જોઈએ, ખેડૂતોને ગળે ઉતરે એ રીતે ઉતારવી જોઈએ, બરાબર. પછી 2016માં બાબરા તાલુકો અસરગ્રસ્તમાં મુકાણો હતો એટલે ત્યારે બિન પિયત કપાસના વીમા પાક્યા છે. તો પિયતમાં તો હતું જ નહીં, કોઈ નહેરની સગવડતા નથી, પાણી ચીડા નહોતા. તો પિયતવાળો કપાસ તો ઠામુકો 15 દિવસ મોટો પાકે, તો એને તો વીમો ખરેખર વધારે પાકો છે, એને વીમો મળ્યો નથી. તો એકને ખોળ અને એકને ગોળ શા માટે? તો ગુજરાતના બાબરા તાલુકાના તમામ ગામડાના ખેડૂતને પૂરો ન્યાય મળવો જોઈએ અને વીમો મળવા જોઈએ. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. 15મી ઓગસ્ટે નારી શક્તિ સાદિયા મલિકનું વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું સન્માન. સાદિયા મુઝાહિદ ખાનજી મલિકે ટ્રિપલ શૂટિંગમાં ઓલ ઇન્ડિયા લેવલે પ્રથમ આવી 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા તથા મલેક દરબાર ફેમિલીનું ગૌરવ વધાર્યું હતું. ગઈકાલે સાંજે સુરેન્દ્રનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે સાદિયા મલેકનું સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દિનેશ વ્યાસ, લોક ફરિયાદ ન્યૂઝ, ધાંગધ્રા. બગસરામાં દલિતોના વિવિધ પ્રશ્નોને લઈ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બગસરા તાલુકા અને શહેરના દલિતોના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રભારી મંત્રી RC ફળદુના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું હતું, જેમાં દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સમગ્ર જિલ્લાની અંદર લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે. એ નિમિત્તે આજરોજ 16/8/2018 રોજ બગસરા મુકામે બગસરા તાલુકા અને બગસરા શહેરમાં વસતા દલિતોના પ્રશ્નો સાંભળવા માટેનો આજનો આ કાર્યક્રમ, એમાં ઉપસ્થિત હું શાંતિલાલ મગનભાઈ રાણવા જિલ્લા પ્રમુખ તરીકે હાજર છું અને અમારા જિલ્લાના મંત્રી શ્રી નટુભાઈ બોરીચા છે, અમારા તાલુકાના પ્રમુખ પરસોત્તમભાઈ પાટલીયા હાજર છે, મહામંત્રી નાથાભાઈ દાફડા હાજર છે, અમારા જિલ્લા કારોબારીના સદસ્ય ભીખાભાઈ સાગઠિયા પણ આજે હાજર છે, અને આ બંને મંડળના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં તાલુકામાંથી આવેલા દલિત મિત્રો પણ આજે હાજર છે. લગભગ 20 પ્રશ્નો આજે રજૂઆત થઈ. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી.
રાજકોટના કોઠી ગામે ગાંઠિયા નામનો પશુરોગ ફાટી નીકળતા 135 પશુના થયા મોત. રાજકોટના કોઠી ગામે પશુઓમાં જોવા મળતો ગાંઠિયો એટલે કે બીક્યુ નામનો રોગ ફાટી નીકળતા 135 પશુઓના મૃત્યુ નિપજ્યા હતા. પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 1800 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા મુજબ જો આ રોગની યોગ્ય સારવાર મળી જાય તો પશુને 6-7 કલાકમાં બચાવી શકાય છે. આ બાબતે પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે હાલ ઘણા પશુઓને બચાવી લેવાયા છે. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. ધારી પાસેના ચલાલા ગામે નવી 108 ફાળવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં નવી 108 ફાળવવામાં આવી છે, તેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ આ તકે સરકારનો આભાર માન્યો હતો તથા 108ની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. બગસરા પાસેના જૂની હળિયાદમાં તાલુકા કક્ષાનો સ્વાતંત્ર દિવસ ઉજવાયો હતો. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂની હળિયાદ ખાતે ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મામલતદાર શ્રી IS તલાટ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળા ખાતે બગસરા તાલુકાના તાલુકા કક્ષાનો 72મો સ્વાતંત્ર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે અને પોલીસ પરેડ, ગામના નાગરિકો, તાલુકાના અધિકારીશ્રીઓ, તમામ મહાનુભાવો, પદાધિકારીઓ સમગ્ર હાજર રહેલા છે અને બહુ ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલી છે અને સ્કૂલના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, બગસરા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.